उनाळु वेकेशनो प्रारंभ थशे त्यारे वेकेशनमां घरफोड़ चोरी तथा अन्य गुनाओ अटकवा माटे पोलीसे एक्शन प्लान तैयार करी दीधो छे, जेमां अमदावादमां पोलीसे विशेष टीमो बनावी छे। बे राउंड क्लॉक पेट्रोलिंग करी बंद मकानों पर चापती नजर राखवामां आवशे। पोलीस नागरिकोने अपील पण करी रही छे कि जो बहार फरवा जवानो प्लान होय तो पोलीसनो संपर्क करो। ત્યારે મહત્વનું કહી શકાય, હાલ જ્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે, હાલ વેકેશન હોય છે જેથી ઘરફોડ ચોરીના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે આ બનાવોને અટકાવવા માટે પોલીસ દ્વારા હાલ જે છે તે પ્લાન કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। જ્યારે વેકેશન પડતું હોય છે ત્યારે ઘણા માણસો જે શહેરમાં વસે છે એ લોકો ગામડામાં જતા હોય છે અને ઘણા માણસો વેકેશન દરમિયાન બહાર ફરવા માટે જતા હોય છે, તો એવા સમયે ગારા દરમિયાન એ લોકો પોતાનું ઘર બંધ કરીને જતા હોય છે। તો એવા માણસોને અમારી ખાસ અપીલ છે કે જ્યારે પણ તમે ઘણા દિવસો માટે પોતાનું ઘર બંધ કરીને જઈ રહ્યા છો, ગામડે જતા હોય અથવા તો ફરવા માટે, તો પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરીને જાય, અહીંયા એક ટેલિફોનિક જાણ કરીને જાય, તો જેથી કરીને અમે નાઇટ દરમિયાન એવા તમામ બંધ ઘરો રૂટીન તો ચેક કરતા જ હોય છે, પણ એવા ઘરો જે બંધ રહેવા વાળા ઘરો પર વધારે ફોકસ કરી અને નાઇટ રાઉન્ડની પેટ્રોલિંગ દરમિયાન, હાલમાં ઉનાળાનો સમયગાળો હોય અને ઘરફોડ ચોરીના બનાવ વધતા હોય છે, પરંતુ આવા બનાવો અટકાવવા માટે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવેલ છે। જે બંધ ઘર રહેવા પામેલ છે એ તમામ ઘરોની રાત્રિ દરમિયાન જે પેટ્રોલિંગની મોબાઈલો અમારી ફરતી હોય છે એ ચેકિંગ થતું હોય છે। સોસાયટીના જે વોચમેન હોય છે તેઓને પણ સૂચના કરવામાં આવતી હોય છે કે તે પણ પોતે રાત્રિ દરમિયાન જે પણ આવા સોસાયટીના બંધ ઘરો છે તેનો વારંવાર ચેક કરે એ પ્રમાણેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય। રાત્રિ પેટ્રોલિંગમાં અમારી તમામ મોબાઈલો સમગ્ર વિસ્તારમાં ફરતી હોય છે, જેમાં જે કોઈ પણ ઈસામો મળી આવે રખડતા તો એ લોકોને ચેક કરવામાં આવે છે, એમનું રાત્રિ દરમિયાન ફરવાનું કારણ પૂછવામાં આવતું હોય છે, તેમજ રાત્રિ દરમિયાન જે લારી ગલ્લાઓ છે, દુકાનો છે, એ યોગ્ય સમયે એના બંધ થાય છે કે કેમ, અથવા તો એના ઉપર કોઈ અજાણ્યા માણસો બેસી રહે છે એ પણ ચેક કરવામાં આવતું હોય છે। અને રાત્રિ દરમિયાન ખાસ કરીને જે આ બંધ ઘર છે એ અમારી મુખ્ય પ્રાયોરિટી હોય છે, જેથી કરીને ગુનાઓ બનતા